તો પાંચમો પ્રશ્ન આપ્યો છે તમને. પ્રશ્ન આ પ્રકારે છે, લેન્ઝનો નિયમ સમજાવો અને લખો. આ જે લેન્ઝનો જે નિયમ છે એ ગુચડામાં જે પ્રવાહ ઉત્પન્ન થાય છે એ પ્રવાહની દિશા નક્કી કરવા માટેનો નિયમ છે. તમે એમાં વિચારો તો આગળ તમને ચાર પ્રશ્ન મેં કરાવ્યા છે. એમાં પહેલા ત્રણ પ્રશ્ન હતા એ ફેરેડેના પ્રયોગો હતા, ચોથો પ્રશ્ન હતો એ ફેરેડેના પ્રયોગો ઉપરથી મળતું સામાન્ય પરિણામ કે જેને ફેરેડેનો નિયમ નામ આપ્યું હતું. તો ચાર પ્રશ્ન ફેરેડેના પ્રયોગને લગતા કર્યા આપણે. એ બધા પ્રયોગમાં હું જોવા મળતું તો એ બધા પ્રયોગની અંદર કોઈ પણ ગુચડું એ ગુચડા સાથે સંકળાતું ચુંબકીય ક્ષેત્ર અથવા તો ચુંબકીય ફ્લક્સ એમાં ફેરફાર થાય ત્યારે એ ગુચડાની અંદર પ્રેરિત પ્રવાહ અને પ્રેરિત ઈએમએફ મળતું. તો એ ગુચડામાં પ્રવાહ તો મળતો જ તો, પણ જો જે ગુચડામાં પ્રવાહ ઉત્પન્ન થાય ફેરેડેના પ્રયોગોની અંદર એ પ્રવાહની દિશાનો ઉલ્લેખ ક્યાંય નથી આવ્યો. ગુચડું હોય એમાં પ્રવાહ ઉત્પન્ન થતો હોય તો એ પ્રવાહ કા સમઘળી દિશામાં આવશે અને કા એ વિષમઘળી દિશામાં આવશે. હવે પ્રવાહની એક્ઝેક્ટ દિશા તમારે મેળવવાની અને પ્રવાહની જે દિશા નક્કી કરો એ જ લેન્ઝનો નિયમ બનશે અને એ જ વસ્તુ મારે આ પ્રશ્નની અંદર સમજાવવાની છે. હા, દિશા નક્કી કઈ રીતના કરાય એ હું તમને પહેલા કહી દઉં, પછી આમાં આગળ વધી. બે દિશા હે, કા સમઘળી અને કા વિષમઘળી. તો આની અંદર એને પહેલા ધારણા કરી લેવાય. એવું ધારી લઉં કે આ ગુજરાતમાં જે પ્રવાહ ઉત્પન્ન થયો એ આમ સમઘળી દિશામાં ઉત્પન્ન થયો, સમઘળી દિશામાં. એટલે સમઘળી દિશામાં પ્રવાહ લઈ લઉં તો એની સાથે જે થતી પ્રક્રિયાઓ, સમઘળી દિશામાં પ્રવાહ લેવાથી એની સાથે સંકળાતી જે પણ પ્રકારની પ્રક્રિયાઓ હોય એનું તમારે અવલોકન કરવાનું. અને અવલોકન કરું અને એવું જાણવા મળે કે જે પ્રક્રિયા થાય એ ઉર્જા સંરક્ષણના નિયમનું પાલન કરે અને વિજ્ઞાનના સિદ્ધાંતો પ્રમાણે જે પ્રક્રિયા થાય તો એનો મતલબ એવો થયો કે આપણે જે પ્રવાહની દિશા ધારી એ સાચી. એટલે એનો મતલબ કે સમઘળી દિશામાં પ્રવાહનું વહન થતું. પણ માની લો કે જો એ પ્રક્રિયા છે એ ઉર્જા સંરક્ષણના નિયમનું પાલન ન કરે અથવા તો વિજ્ઞાનના સિદ્ધાંત પ્રમાણે ન થતું હોય તો એનો મતલબ એમ કે આપણી ધારણા છે એ ખોટી. એટલે આપણી ધારણા એટલે આ સમઘળી દિશામાં પ્રવાહ પસાર થાય એવી ધારણા કઈ રીતી એ ખોટી. તો ખોટી હોય તો પ્રવાહની એક્ઝેક્ટ દિશા કઈ થઈ ગઈ, તો કે વિષમઘળી દિશા થઈ ગઈ. રેડી? આ રીતના ગુચડાની અંદર વિદ્યુત પ્રવાહની દિશા નક્કી કરવામાં આવે છે અને એ જ લેન્ઝનો નિયમ થાય. અને એ વસ્તુ મારા અહીંયા એને સમજાવવાની. તો કરાય હું તો પેલા વેલા તો મારે શું કરવું પડશે, ફેરેડેનો ત્રણ પ્રયોગ છે તમારી પાસે, એમાંથી કોઈ પણ એક પ્રયોગ તમારે લેવો જો. ગુચડાની અંદર પેલા વેલા તો પ્રવાહ ઉત્પન્ન કરવો જો. પ્રવાહ ઉત્પન્ન થાય પછી એની દિશા મારે નક્કી કરવી પડે. એટલે પહેલો પ્રયત્ન તમારે કરવાનો છે ગુચડાની અંદર પ્રવાહ ઉત્પન્ન કરવાનો. એ મારો પ્રશ્નના જવાબનો પહેલો મુદ્દો થાય. પ્રવાહ ઉત્પન્ન થાય પછી એની દિશા કઈ રીતના નક્કી કરવી એ પ્રક્રિયા મેં તમને સમજાવી દીધી. એ પ્રમાણે ટૂંકમાં પ્રક્રિયા ટૂંકમાં હું દર્શાવી અને પ્રવાહની દિશા નક્કી કરીશ. તો પહેલા વહેલા પ્રવાહ ઉત્પન્ન કરો તો એના માટે ફેરેડેના ત્રણ પ્રયોગમાંથી હું પહેલો પ્રયોગ લઉં છું. જો પહેલો મુદ્દો આ થાય, એની અંદર પહેલા પ્રયોગની અંદર એક ગુચડું હતું કે જેને ગેલ્વેનોમીટર સાથે જોડ્યું હતું.
અને ગુચડાને નામ આપ્યું હતું C1 અને ગેલ્વેનોમીટર સાથે જોડાણ આપેલું હતું રેડિયા ગુચડું। બીજું નજીક મેં ચુંબક રાખ્યો હતો, એમણે ચુંબકનું અત્યારે એન્ધ્રુજ ગુચડા તરફ છે એટલે એનું ચુંબકીય ક્ષેત્ર ગુચડા સાથે સંકળાતું હતું। હવે આ ચુંબક ને ગુચડા તરફ ગતિ કરાવું, દૂર નથી લઈ જવાનો, એક જ પ્રક્રિયા ગુચડા તરફ જ લઈ જવાનો। તો ગુચડા તરફ લઈ જાવ તો અહીંયા સંકળાતું જે ચુંબકીય ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર એ વધે, ચુંબકીય ક્ષેત્ર વધે તો ચુંબકીય ફ્લક્સનું સૂત્ર હતું ફાઈ બરાબર બી એ કોસ થીટા, આ વધે તો ફ્લક્સ વધે, ફ્લક્સમાં ફેરફાર થતો હતો અને ત્યારે ગેલ્વેનોમીટર આવર્તન એ દર્શાવતું। એટલે એનો મતલબ એમ કે ગુચડામાં પ્રેરિત પ્રવાહ અને બીજું તો કે પ્રેરિત ઈએમએફ આ બંને વસ્તુ ઉત્પન્ન થાય આ મળે। હાલો પ્રવાહ મને મળી ગયો, હવેની દિશા હું નક્કી કરીશ રેડી। એટલે પહેલો મુદ્દો તમારી પાસે કમ્પ્લીટ થઈ ગયો, પ્રવાહ ઉત્પન્ન કરવાનો હતો ગુચડામાં પેલાવેલા, તો ગુચડાની અંદર વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થઈ ગયો। પેલો મુદ્દો લખવો એવો પડે કે જ્યારે કોઈ ગુચડું હોય એ ગુચડાની બાજુમાં એક ચુંબક ને તેનો એન્દ્રુ ગુચડા તરફ રહે તે રીતે ગુચડા તરફ ગતિ કરાવવામાં આવે ત્યારે ગુચડા સાથે સંકળાતા ચુંબકીય ક્ષેત્ર અને ચુંબકીય ફ્લક્સ એમાં વધારો થાય અથવા તો ફેરફાર થાય અને એના પરિણામે એ ગુચડામાં વિદ્યુત પ્રવાહ અને ઈએમએફ ઉત્પન્ન થાય છે રેડિયા। પેલો મુદ્દો, હવે પ્રવાહ ઉત્પન્ન થયો એની દિશા મારે નક્કી કરવીશ, તો જુઓ બીજો મુદ્દો। એટલે પ્રવાહ એટલે કા સમઘળી દિશામાં હશે અને કા વિષમઘળી દિશામાં હશે, જો કઈ દિશામાં હશે? હલો ગુચડું આ એક ચુંબક, આ એન્દ્રુ હે, આ એસ્ધ્રુ હે, કઈ તરફ ગતિ કરાવવાની? અને ગુચડા તરફ, એટલે આમાં પ્રવાહ તો ઉત્પન્ન થાય, અમારી પ્રવાહ હજી ઉત્પન્ન થાય ગુચડાની અંદર, એટલે આકૃતિમાં થોડો ફેરફાર કર્યો, આડી આકૃતિને બદલે આમ ત્રાસી છે અત્યારે, પછી આ જ પ્રક્રિયા, આ ગુચડું લીધેલું હે, એન્દ્રુ ગુચડા તરફ એ રાખ્યો હે, ગુચડા તરફ ગતિ કરાવો, તો તમે આગળ ફેરેડેનો પહેલો પ્રયોગ છે એના ઉપરથી એવું કહી શકો કે આ ગુચડાની અંદર પ્રવાહ તો ઉત્પન્ન થાય। હવે પ્રવાહની દિશા નક્કી કરવી હોય તો પ્રવાહની દિશા નક્કી કરવા માટે એક ધારણા કરો, માની લઉં કે આમાં પ્રવાહ જે ઉત્પન્ન થાય છે એ સમઘળી દિશામાં ઉત્પન્ન થાય છે, સમઘળી એટલે આ દિશામાં ચુંબક તરફથી જો તમે સમઘળી દિશામાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે, આને ધારણા કહીએ। હવે જો ધારણા ખોટી હોય, પ્રક્રિયા મારે ચેક કરવી, જો ધારણા ખોટી હોય તો પ્રવાહ વિષમઘળી દિશામાં આવશે અને ધારણા સાચી હોય તો પ્રવાહ સમઘળી દિશામાં આવશે, એટલે વિદ્યુત પ્રવાહની એક્ઝેક્ટ દિશા તમને ગુચડામાં મળી જાય। તો હવે જો આ ધારણા સાચી છે કે ખોટી એ મારે નક્કી કરવાનું રહ્યું, એટલે ધારણા સાચી છે કે ખોટી એટલું હું નક્કી કરી દઈશ એટલે મને પ્રવાહની એક્ઝેક્ટ દિશા મને એના ઉપરથી મળી જાય। તો જો પ્રવાહ આની અંદર સમઘળી દિશામાં વહન પામતો હોય, આમ વહન પામે છે સમઘળી દિશામાં, એટલે એનો મતલબ એમ કે આ ગુચડાનો ચુંબક તરફનો જે ભાગ છે એ એસ ધ્રુવ બને છે, આવું જોવા મળ્યું, ગુચડાનો
चुंबक तरफ नो भाग एस ध्रुव बने। जो एस ध्रुव बने तो हवे हूं प्रक्रिया था ये जो आ एस ध्रुव बने तो चुंबक ना एस ध्रुव ने हूं करे आकर्षे बराबर से गुचड़ा नो एस ध्रुव ए चुंबक ना एस ध्रुव ने आकर्षे हलो आकर्षे तो हूं था तो चुंबक नी झड़प वधशे झड़प वधे तो फ्लक्स में झड़पी फेरफार था झड़पी फेरफार थाय तो प्रवाह नु मूल्य मोटू था प्रवाह नु मूल्य मोटू थाय तो एस ध्रुव वधारे प्रबल था अने वधारे प्रबलता थी ई चुंबक ने खेचे रेडी आ प्रक्रिया आवी था। हलो गुचड़ू गुचड़ा नो एस ध्रुव है चुंबक ना एस ध्रुव ने आकर्षे तो आकर्षे तो एना परिणामे आवू था एक तो चुंबक नी झड़प वधे अने झड़प वधशे तो गुचड़ा ना फ्लक्स में झड़पी फेरफार था अने फ्लक्स में झड़पी फेरफार थाय तो प्रवाह नू मूल्य मोटू मळशे अने प्रवाह नू मूल्य मोटू मळे तो एनो एस ध्रुव है गुचड़ा नो एस ध्रुव ई वधु प्रबल था अने वधु प्रबलता थी ई चुंबक ने खेचे रेडी आ एनी प्रक्रिया आवी बधी वस्तु बनी तो जो प्रक्रिया पूरी थई गई तो प्रक्रिया आखे आखी आवी छे तमे प्रवाह समघड़ी दिशा नी अंदर लेवो एटले आ प्रकारनी प्रक्रिया आगळ वधी बराबर એટલે પ્રવાહ જો સમઘડી દિશામાં હોય તો પ્રક્રિયા શું થઈ તો કે ચુંબક તરફનો ગુચડાનો ભાગ એસ ધ્રુવ બન્યો તો ગુચડાનો એસ ધ્રુવ હે ચુંબકના એસ ધ્રુવને આકર્ષે તો આકર્ષે તો ચુંબકની ઝડપમાં વધારો થાય ઝડપમાં વધારો થાય તો ગુચડાના ફ્લક્સમાં ઝડપી ફેરફાર થાય અને ઝડપી ફેરફાર થાય તો પ્રવાહનું મૂલ્ય મોટું મળશે પ્રવાહનું મૂલ્ય મોટું મળે તો એસ ધ્રુવ વધારે પ્રબળ થાય અને વધારે પ્રબળતાથી ચુંબકને ખેંચે આ પ્રકારની પ્રક્રિયા મને જોવા મળી तो आ प्रकार की जी प्रक्रिया तमने जोवा मळे तो ई प्रक्रिया हाची है के खोटी ई नक्की करो तो जो अहीं अत्यारे बे प्रकार की ऊर्जाओ मारी पास आवे आ प्रक्रिया हाची के खोटी ई मारे नक्की करवू होय के जेना आधारे प्रवाह समघड़ी दिशा के विषमघड़ी दिशा में वहन पामशे एटले के आपणी धारणा हाची है के खोटी है ई आ प्रक्रिया उपरथी नक्की थाय बराबर प्रक्रिया हाची आपेली तो धारणा हाची अने प्रक्रिया खोटी तो धारणा करेली ये खोटी तो प्रक्रिया हाची के खोटी नक्की केम थाय तो जो आई आजी प्रक्रिया तमे अत्यारे मने दर्शाई तो ई प्रक्रिया नी अंदर अत्यारे बे प्रकार नी ऊर्जाओ मने जोवा मळशे कई बे प्रकार नी एक तो तमे चुंबक ने जी सेजम आ गुचड़ा तरफ शुरुआत में तो प्रवाह नहोतो अने आ चुंबक ने गुचड़ा तरफ लई जवानो हतो त्यारे तमे आम धक्को मारशो એટલે એનો મતલબ એટલે ધક્કો મારશો ત્યારે ચુંબક આમ ગતિમાં આવશે અને કાર્ય કર્યું એટલે આ પ્રક્રિયાની અંદર એક તો તમે માની લો કે કાર્ય ઈ પ્રકારની એક ઉર્જા આવશે એટલે માની લો કે 10 છે સે ધક્કો જ માર્યો છો તમે બીજું કાંઈ નથી કર્યું ધક્કો મારવાનો ધક્કો મારશો પછી તો આ એસ ધ્રુવ થઈ જાય અને આકર્ષે એ તો ગતિ એની રીતના ચાલુ રહે એટલે સે જ અમથો ધક્કો માર્યો થોડું અમથું કાર્ય કર્યું અને બીજું જો બીજી ઉર્જા કઈ મળે તો કે આ ગુચડું હે એમાં અવરોધ તો હશે આ ગુચડાની અંદર અવરોધ હશે તો જુલના નિયમ અનુસાર આની અંદર આઈ સ્ક્વેર આરટી અનુસાર ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય બરાબર બીજું શું મળશે આમાં તો કે ઉષ્મા ઉર્જા આઈ સ્ક્વેર આરટી અને છેલ્લે સુધી જ્યાં સુધી ગુચડાની અંદર પ્રવાહ ચાલુ રહે ત્યાં સુધી ઉત્પન્ન થાય એટલે એનો મતલબ એ કે આના કરતા તો વધારે જ છે સમજવા માટે અત્યારે 80 જુલ કહી દો तो जो आज उष्मा ऊर्जा आपने जी मिली ई उष्मा ऊर्जा तमने मफत में मळे એટલે ઈ કેમ મફત માં એટલે તો કાર્ય કેટલું કર્યું તમે કાર્ય 10 જૂલ નું જ કર્યું અને ઉષ્મા ઊર્જા કેટલી મળી તમને તો કે 80 જૂલ
चलो 10 जूल तो कार्य आम आयु तो 70 जूल उष्मा ऊर्जा तमने मफत में मिली आनो मतलब आवो निकले ये तो फाइनल ज छे के से जम तो धक्को मारो એટલે कार्य तो थोड़ुक ज कहीश એટલે મે 10 જૂલ લીધું અને જ્યાં સુધી ચુંબક ગતિ કરશે ત્યાં સુધી એમાં પ્રવાહ ચાલુ રહેવાનો અને ત્યાં સુધી એમાં આઈ સ્ક્વેર આરટી અનુસાર ઉષ્મા ઊર્જા ઉત્પન્ન થતી જ રાખવાની એટલે ઉષ્મા ઊર્જા વધારે જ મળવાની છે તો મે 80 જૂલ લીધી તો આ બે પ્રકારની ઊર્જાઓ અત્યારે સંકળાઈ ગયેલી છે આ પ્રક્રિયામાં કાર્ય આપણે કરવું પડે છે અને ઉષ્મા ઊર્જા આપણને મળે છે બરાબર છે 10 જૂલનું કાર્ય કર્યું અને 80 જૂલ ઉષ્મા ઊર્જા મળી તો એનો મતલબ એમ કે 70 જૂલ ઉષ્મા ઊર્જા તમને વધારે મળી એટલે કે મફતમાં મળી તો મતલબ શું થયું એટલે આનો મતલબ એવો થયો કે આ ઊર્જા સંરક્ષણના નિયમ સાથે સુસંગત નથી ઊર્જા સંરક્ષણનો નિયમ એમ કહે છે કે કોઈ ઊર્જા નાશ ન પામે નવી ઊર્જા ઉત્પન્ન ન થાય એક ઊર્જાનું બીજી ઊર્જામાં રૂપાંતર થાય બરાબર અહીંયા તો 70 જૂલ વધારે ઉત્પન્ન થઈ ગઈ આપણે તો કાર્ય તો 10 જૂલ ઊર્જા જ કર્યું હતું અને 70 જૂલ વધારે મળ્યું આમ તો એનો મતલબ એમ કે નવું ઉત્પન્ન થયું તો આ શક્ય નથી એટલે એનો મતલબ એમ કે આ જે પ્રક્રિયા તમે દર્શાવી છે ઈ ઊર્જા સંરક્ષણ નિયમ સાથે સુસંગત નથી તો એનો મતલબ એમ કે આપણે જે ધારણા કરી છે ઈ ધારણા કેવી છે તો કે ખોટી છે તો જો પ્રવાહની એક્ઝેક્ટ દિશા નક્કી થઈ ગઈ ધારણા ખોટી એટલે એનો મતલબ એમ કે સમઘળી દિશામાં પ્રવાહ તો નથી તો પ્રવાહ કઈ દિશામાં હશે માટે પ્રવાહ આઈ વિષમઘળી દિશા હોય હવે આઈ સાચું હોય કે ખોટું કેમ ખબર પડે હવે આ તો ખોટું સાબિત થઈ ગયું હવે વિષમઘળી દિશામાં પ્રવાહ હોય એવું આપણને ખબર પડી કે જે પ્રક્રિયા આપણે કહી દીધી ઈ પ્રક્રિયા તો આખી ખોટી પડી એટલે સમઘળી દિશામાં પ્રવાહ તો ન જ હોય તો વિષમઘળી દિશામાં પ્રવાહ હોવો જોઈએ તો આ સાચું હશે ચેક કરી જો આ ગૂંચળું ઘડિયાળના ચુંબક આ એન ધ્રુવ આ એસ ધ્રુવ ગૂંચળા તરફ ગતિ કરાવો તો પ્રવાહ કઈ દિશામાં તો કે વિષમઘળી દિશામાં એટલે વિષમઘળી દિશામાં એટલે એનો મતલબ એમ કે ગૂંચળાનો ચુંબક તરફનો ભાગ કયો થાય તો કે એન ધ્રુવ તો હવે જો આ એન ધ્રુવ હે એ ચુંબકના એન ધ્રુવને અપા કરશે એટલે એનો મતલબ શું થયો ચુંબકની ગતિ તમારે ચાલુ રાખવી હોય ને તો આના વડે આના ઉપર અપાકર્ષી વડે આમ લાગે તમારે ચુંબકને ગતિ કરાવવી હોય ને તો સે ધક્કો મારી મૂકી દેવો તો હાલશે નહીં તમારે સતત આના ધક્કો મારવો જો એટલે એનો મતલબ એમ કે આને તમારે શું કરવું જોઈએ સતત કાર્ય કરવું જોઈએ છેલ્લે સુધી જ્યાં સુધી ચુંબકને ગતિ તમારે કરાવી છે ત્યાં સુધી તમારે આમ ધક્કો મારવો જોઈએ ધક્કો મારતા બંધ થઈ જાવ તો આના વડે અપાકર્ષી બળ લાગશે ચુંબક પાછો દૂર ભાગશે નજીક નહીં જાય રેડી એટલે સતત કાર્ય કરવું જો અને અહીંયા શું થયા રાખશે ગુચડામાં તો કે અહીંયા આઈ સ્ક્વેર આર ટી અનુસાર ઉષ્મા ઊર્જા મળે જોઈએ ઊર્જા સંરક્ષણના નિયમ સાથે સુસંગત છે કારણ કે તમારે છેલ્લે સુધી જ્યાં સુધી ચુંબકને ગતિ કરાવશો ત્યાં સુધી ધક્કો મારવો જોઈએ ત્યાં સુધી કાર્ય કરવું જોઈએ અને એ જ કાર્યનું રૂપાંતર શેમાં થઈ જાય ઉષ્મા ઊર્જામાં થઈ જાય એટલે એનો મતલબ એમ કે આ ઊર્જા સંરક્ષણ નિયમ સાથે સુસંગત છે એટલે સમઘળી દિશામાં પ્રવાહનું વહન થાય તો પ્રવાહની દિશા નક્કી થઈ ગઈ તો છેલ્લે લેન્ઝનો નિયમ આવશે પાંચમો મુદ્દો જો કઈ દિશામાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય ગુચડામાં એટલે કઈ દિશામાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય એટલે સમઘળી વિષમઘળી દિશા નથી લખવાનું પણ નિયમ એવો આપ્યો લેન છે કે ગુચડાની અંદર પ્રવાહ અથવા તો ઈએમએફ ઈ એવી દિશામાં ઉત્પન્ન થાય કે જેને લીધે ઉત્પન્ન થાય ને એનો જ વિરોધ કરે નહીં સમજે જોઈએ આ માની લો કે ગુચડામાં હે પ્રવાહ ઉત્પન્ન થયો આ દિશા સાચી જ છે આ પ્રવાહ ઉત્પન્ન થયો તો શેને લીધે ઉત્પન્ન થયો તો કે ચુંબકની ગતિને લીધે
જો ચુંબકને ગતિ કરાવું ત્યારે ફ્લક્સમાં ફેરફાર થાય ને ત્યારે આ પ્રેરિત પ્રવાહ મળે. રેડિયો એટલે ગુચડામાં જે પ્રવાહ ઉત્પન્ન થયો એ ચુંબકની ગતિને લીધે ઉત્પન્ન થયો. અને બીજું પાછળમાં બીજું જોવો તમે કે એના હિસાબે આ એન્દ્રુભાઈનો અને ચુંબકની ગતિ હે એના ઉપર આ અપાકર્ષી બળ લગાડે અને ચુંબકની ગતિનો જ વિરોધ કરે છે. એટલે પ્રવાહ ઉત્પન્ન થાય છે ચુંબકની ગતિને લીધે અને પાછો વિરોધય કોનો કરશે? ચુંબકની ગતિ. એટલે જેને લીધે ઉત્પન્ન થાય ને એનો જ વિરોધ કરે એવી દિશામાં પ્રવાહ હોય. ચુંબકની ગતિને લીધે અહીં વિદ્યુત પ્રવાહ ગુચડામાં મળે છે અને વિદ્યુત પ્રવાહની હિસાબે આ એન્દ્રુ બને છે. ઈ એન્દ્રુ ચુંબકના એન્દ્રુને અપાકર્ષે, અપાકર્ષે એટલે કે ગતિનો આ ચુંબકની ગતિનો વિરોધ કરે છે. થાય કે નહીં એવું? એટલે છેલ્લે નિયમ શું લખશો? તો નિયમ આવું લખવો પડે કે કોઈ પણ ગુચડું હોય એમાં વિદ્યુત પ્રવાહ અથવા તો ઈએમએફ ઈ એવી દિશામાં ઉત્પન્ન થાય કે જેને લીધે ઉત્પન્ન થયો હોય, જેને લીધે એટલે ચુંબકની ગતિ લીધે ઉત્પન્ન થયો છે, જેને લીધે ઉત્પન્ન થયો હોય એની જ ગતિનો શું કરશે? ઈ વિરોધ કરે. આ લેન્ઝનો નિયમ. કોઈ પણ ગુચડાની અંદર વિદ્યુત પ્રવાહ અથવા તો પ્રેરિત ઈએમએફ એવી દિશામાં ઉત્પન્ન થાય કે જેની ગતિને લીધે ઉત્પન્ન થાય એની જ ગતિનો શું કરે? વિરોધ કરે. આ લેન્ઝનો નિયમ થયો. રેડી? એટલા પાંચ મુદ્દાઓ થઈ અમારી પાસે. જો લખાય કઈ રીતના એ સમજાવી દો. આ બે આકૃતિ તમારે દોરવાની છે, બે આકૃતિ. આ દોરવાની જરૂર નથી. જો પેલા પ્રવાહ ઉત્પન્ન કર્યો પછી એની દિશા નક્કી કરશું. તો પેલા પ્રવાહ ઉત્પન્ન કરવા માટે પેલો મુદ્દો હું કહ્યું છે એમાં કે કોઈ પણ વાહક તારનું ગૂંચળું હોય એના તરફ ચુંબકનો એન્દ્રુરી તે રીતના ચુંબકને ગૂંચળા તરફ ગતિ કરાવવામાં આવે તો ગૂંચળા સાથે સંકળાતા ચુંબકીય ક્ષેત્ર અને ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય છે અને પરિણામે ગૂંચળામાં પ્રેરિત પ્રવાહ અને પ્રેરિત ઈએમએફ મળે છે. આ પેલો મુદ્દો પૂરો. એટલે પ્રવાહ મેળવો, દિશા નક્કી કરો. તો આ આકૃતિ ઉપરથી ધારણા કરી લો. બીજો મુદ્દો, ધારો કે આ ગુચડામાં જે પ્રવાહ મેળવો એ સમઘડી દિશામાં ઉત્પન્ન થાય છે, સમઘડી દિશામાં. અને સમઘડી દિશામાં ઉત્પન્ન થાય તો એનો મતલબ એમ કે ચુંબક તરફનો ગુચડાનો એ ભાગ એસ ધ્રુવ બનશે અને ગુચડાનો આ એસ ધ્રુવ હે ચુંબકના એ ધ્રુવને પોતાના તરફ આકર્ષે, પરિણામે ચુંબકની ગતિમાં વધારો થાય છે અને એને લીધે ગુચડાના ફ્લક્સમાં ઝડપી ફેરફાર થવાથી પ્રવાહનું મૂલ્ય મોટું બનશે અને એસ ધ્રુવ વધારે પ્રબળ થાય અને વધારે પ્રબળતાથી ચુંબકને પોતાના તરફ ખેંચશે. હાલો આ ધારણા કરી અને ધારણાની અંદર આવું જોવા મળ્યું તો એમાં જોવા એવું મળે કે અહીં આપણે ચુંબક ઉપર સે જમતો ધક્કો માર્યા સિવાય એક પણ પ્રકારનું કાર્ય કર્યું નથી. છતાં પણ ગુચડામાં જ્યાં સુધી પ્રવાહ ચાલુ રહે ત્યાં સુધી એના અવરોધના હિસાબે આઈ સ્ક્વેર આર ટી અનુસાર ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થતી જાય છે અને જે મફતમાં મળે છે, એટલે કે જે ઉર્જા સંરક્ષણના નિયમ સાથે સુસંગત નથી. એટલે કે આપણી ધારણા ખોટી. તેના પછીનો મુદ્દો, હાલો આ ધારણા ખોટી હોય તેનો મતલબ એમ, એટલે કે ગુચડામાં પ્રવાહ છે એ વિષમઘડી દિશામાં વહન પામવો જોઈએ અને જો વિષમઘડી દિશામાં પ્રવાહ હોય તો એનો ચુંબક તરફનો ભાગ એન્દ્રુ બને, એ ચુંબકના એન્દ્રુને અપાકર્ષે અને પરિણામે ચુંબકની ગતિ ચાલુ રાખવા માટે એમાં સતત કાર્ય કરવું પડશે અને ઈ કાર્યનું રૂપાંતર અહીંયા ઉષ્મા ઉર્જામાં મળશે જે ઉર્જા સંરક્ષણના નિયમ સાથે સુસંગત છે. એટલે એનો મતલબ એમ કે વિષમઘડી દિશામાં પ્રવાહ મળ્યો. તો લેન્ઝે શું જોયું? લેન્ઝને એવું જોવા મળ્યું કે ગુચડામાં પ્રવાહ અથવા તો ઈએમએફ ઉત્પન્ન થાય તો એ એવી દિશામાં ઉત્પન્ન થાય કે જેની ગતિને લીધે ઉત્પન્ન થાય છે ને એની જ ગતિનો શું કરશે? એ વિરોધ કરે. આ લેન્ઝનો નિયમ. હવે અહીંયા આખા પ્રશ્નનો જવાબ પૂરો થાય.